કોરોનાના ઘટતા જતા કેસ વચ્ચે ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરવામાં આવતા ખુશીનું મોજું ફરી વળ્યું હતું। વિદ્યાર્થીઓ તરફથી પ્રથમ દિવસે સારો પ્રતિસાદ મળ્યો હતો। સ્કૂલ શરૂ થઈ તે સંબંધમાં જિલ્લા શિક્ષણ અધિકારી ગાંધીનગર ભરત વઢેરે તમામ માહિતી આપી હતી। તેમણે કહ્યું હતું કે તમામ ગાઈડલાઈન અને SOP ના નિયમો પાડવામાં આવી રહ્યા છે। ગાંધીનગર જિલ્લામાં સ્કૂલ શરૂ કરાઈ છે ત્યારે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઉર્જા પ્રધાન બે સ્કૂલોમાં પહોંચ્યા હતા। સ્કૂલો દ્વારા પણ ખાસ તૈયારી રાખવામાં આવી રહી છે। ઘણા સમય પછી આજે ઓનલાઈન એજ્યુકેશન તો ચાલતું જ હતું, પરંતુ ભૌતિક રીતે પણ બાળકો શાળામાં આવે અને ભણે એના માટે આજથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ શાળામાં આવશે અને એમનું શૈક્ષણિક કાર્ય ચાલુ થશે। એમાં ટોટલી જે SOP છે કોવિડની, એ SOPનું પાલન થશે। એની અંદર આજે આખા જિલ્લામાં અંદાજિત 10,000 બાળકોએ સંમતિ આપી છે અને એ બાળકો શાળામાં આજે અભ્યાસ કરવા માટે આવ્યા છે। આ બાબતમાં માસ્કનો ઉપયોગ, સેનિટાઈઝરનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાશે। સાથે સાથે એ પણ કાળજી રાખવામાં આવી છે કે દરેક સ્કૂલ પાસે નજીકના CHC PHC સેન્ટરના નંબર પણ હોય અને SOPની ગાઈડલાઈન મુજબ કન્ટેનમેન્ટ ઝોન અથવા તો કોઈને લક્ષણો ધરાવતા હોય તો એવા વિદ્યાર્થીઓ શાળામાં આવશે નહીં। એટલે પૂરેપૂરી કાળજી રાખવામાં આવશે। જિલ્લાની અંદર તમામ શાળાઓમાં આ પ્રકારની તૈયારી થઈ ગઈ છે અને ખૂબ જ સારો પ્રતિસાદ વિદ્યાર્થીઓ તરફથી મળી રહ્યો છે। આજે માનનીય શિક્ષણ મંત્રીશ્રી અને માનનીય ઉર્જા મંત્રીશ્રી ગાંધીનગર જિલ્લામાં બે સ્કૂલોમાં અને કોલેજમાં એમણે મુલાકાત લીધી અને બાળકોને આવકાર્યા છે અને એમાં પણ બહુ જ સારો પ્રતિસાદ બાળકો વાલીઓ તરફથી મળ્યો છે।